કોરોનાની રસી ગમે ત્યારે આવી શકે છે ત્યારે રસીકરણની પ્રક્રિયાને લઈ ગુજરાત સરકારે તૈયારીઓ આરંભી દીધી છે કુલ તેત્રીસ જિલ્લા બસો અડતાલીસ તાલુકા અને કોર્પોરેશન કક્ષાએ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે તેમજ રસીના સંગ્રહ માટે એકવીસો થી વધુ કોલ્ડ સ્ટોરેજની ચેઇન બનાવવામાં આવી છે રાજ્યના તમામ જિલ્લાના કલેક્ટરો મહાનગરપાલિકાઓના કમિશનરો તથા આરોગ્ય અધિકારીઓ સંકલન સાધી ડેટાબેઝ તૈયાર કરી રહ્યા છે જે અંતર્ગત શરૂઆતમાં કયા શહેર અને કયા જિલ્લામાં કેટલા લોકોને રસી આપવી તેની યાદી બનાવવામાં આવી રહી છે અમદાવાદ જિલ્લાના પોણા ત્રણ લાખ લોકો સહિત વડોદરા સુરત અને રાજકોટ જિલ્લાના થઈ કુલ સાડા ત્રણ લાખથી વધુ લોકોના નામની યાદી તૈયાર થઈ ગઈ હોવાના અહેવાલ છે આ ચાર મહાનગરો ઉપરાંત રાજ્યના જામનગર જુનાગઢ ભાવનગર પોરબંદર વગેરે જિલ્લાઓમાં પણ હવે ક્રમશઃ આ કામગીરી હાથ ધરવામાં આવશે તેવું અનુમાન છે જામનગરમાં શરૂઆતમાં કેટલા લોકોને રસી મળશે અને કોને પ્રાથમિકતા આપવામાં આવશે એ અંગેનું રહસ્ય હજુ અકબંધ છે પરંતુ મહાનગરોમાં તૈયાર થયેલી યાદીને ધ્યાને લેતા હેલ્થ વર્કર્સ ડોક્ટરો અને સરકારી કર્મચારીઓને પ્રાથમિકતા આપવામાં આવે તેવી શક્યતા છે કેન્દ્રની ભાજપ સરકારે નવા ત્રણ કૃષિ કાયદાઓ અમલમાં મૂક્યા છે ખેડૂતો આ નવા કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે પર હજારોની સંખ્યામાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે ખેડૂતોના રદ કરવા રાષ્ટ્રપતિને જિલ્લા કલેક્ટર મારફત આવેદન પાઠવવામાં આવ્યું હતું આ તકે કોંગ્રેસી આગેવાનો જીવણભાઈ કુંભારવડિયા પાલભાઈ આંબલિયા સહારાબેન મકવાણા રંજનબેન ગજેરા યુસુફભાઈ કફી ડોક્ટર ખાન પઠાણ શક્તિસિંહ જેઠવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક છે ત્યારે જામ્યુકોના કોર્પોરેટરો અને આગેવાનોને વિકાસકામો યાદ આવ્યા છે રાજ્યમંત્રી તથા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા અને કેબિનેટ મંત્રી તથા ધારાસભ્ય આરસી ફળદુની દસ ટકા ગ્રાન્ટમાંથી લોક ભાગીદારીથી થનારા વિકાસ કામોની વાયુ વેગે શરૂઆત થઈ છે આજે એક જ દિવસમાં શહેરમાં વિવિધ વોર્ડ અને વિવિધ વિસ્તારોમાં કુલ એકવીસ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત થયા હતા જામનગરમાં કોરોનાનું કાળચક્ર ફરીથી ઝડપથી ફરી રહ્યું છે ગઈકાલે કોરોનાના એક પણ દર્દીનું મૃત્યુ થયું ન હતું પરંતુ છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના પાંચ દર્દીઓના મૃત્યુથી ભય ફેલાયો છે આજે જામનગર શહેરમાં નવા બાવીસ કેસ સહિત જિલ્લામાં કુલ આડત્રીસ નવા કેસ નોંધાયા છે